કચ્છમાં સોમવારથી ધોરણ 9 અને 11ની શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થશે, જે માટે જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા તૈયારીઓનો આખરી ઓપ આપી દેવાયો છે. કચ્છની 500 જેટલી શાળાઓમાં કોવિડ નિયમોના પાલન સાથે સોમવારથી ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થશે. રાજ્યમાં ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ થઈ છે, જેથી 1 ફેબ્રુઆરી સોમવારથી ધોરણ 9 અને 11ની શાળાઓ પણ શરૂ થઈ રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર ભગવાનદાસ પ્રજાપતિએ જણાવ્યું કે જિલ્લામાં 500 જેટલી માધ્યમિક શાળાઓ છે, જેમાં 183 સરકારી માધ્યમિક શાળાઓ, 95 ગ્રાન્ટ ઇન એડ શાળાઓ અને 225 જેટલી વિવિધ બોર્ડની શાળાઓ છે. સોમવારથી જિલ્લામાં ધોરણ 9 અને 11ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થશે. આ માટે વાલીઓ પાસેથી સંમતિ પત્રક મંગાવાયા છે. જેઓના વાલી સંમતિ આપશે તેમના બાળકોને જ પ્રવેશ અપાશે. કોરોના મહામારીની પરિસ્થિતિ અનુસંધાને શાળામાં વિદ્યાર્થીઓને નિયમોનું પાલન પાળવું પડશે. માસ્ક અને સેનિટાઈઝનો ઉપયોગ તેમજ 2 ગજ દૂરી પણ જાળવવી પડશે. પણ ધોરણ 10 અને 12ની આપણા સમગ્ર રાજ્યમાં, આપણા કચ્છ જિલ્લામાં પણ સારી રીતે સ્કૂલો જે ખોલી છે અને એ પ્રમાણે લગભગ 50-55% જેટલા વિદ્યાર્થીઓ અત્યારે સ્કૂલોમાં નિયમિત રીતે આવી રહ્યા છે અને સારી રીતે શિક્ષણ મેળવી રહ્યા છે. રાજ્ય સરકારે હમણાં જ આપનો જે ઠરાવ કરીને આપણને સૂચના આપી છે, એમ સોમવારથી 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 જે છે એ સમગ્ર રાજ્યમાં અને એની સાથે કચ્છમાં પણ આપણે ખોલી રહ્યા છીએ. તો જે કેન્દ્રની જે SOP છે એ પ્રમાણે કોવિડની ગાઈડલાઈનનું સંપૂર્ણ ચુસ્ત પાલન કરી અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જે સ્કૂલોમાં આવતા થાય અને જે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારનું શિક્ષણ આપવાનું ચાલુ છે, તો વધુ ને વધુ હવે જ્યારે બોર્ડની એક્ઝામ આવતી હોય ધોરણ 10-12 અને સાથે ધોરણ 9-11નું પણ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ થાય એના માટે અમે તમામ સરકારી સ્કૂલો, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર સ્કૂલોને જાણ કરી છે અને એ પ્રમાણેની સંપૂર્ણ તૈયારી અગાઉથી જ આપને કરી દીધેલી છે. એટલે એ પ્રમાણે આપની સ્કૂલો જે છે એ તૈયારી સાથે સોમવારે 2 દિવસમાં વાલીઓના સંમતિપત્રો પણ એ મેળવી રહી છે અને એ પ્રમાણે જે વાલી સંમતિ આપશે એના વિદ્યાર્થીઓને આપણે સ્કૂલોની અંદર બોલાવી અને આપનું શિક્ષણ કાર્ય ઓફલાઈન છે શરૂ કરવાના છીએ. આપણા કચ્છની અંદર 183 સરકારી માધ્યમિક શાળાઓ છે, 95 ગ્રાન્ટ ઇન એડ છે અને 225 તમામ બોર્ડની આપની સ્વનિર્ભર સ્કૂલો છે. એમ 500થી વધારે આપની સ્કૂલો જે છે એ આપણા જિલ્લામાં આવેલી છે. હા, વિદ્યાર્થીઓને અમે દરેક પ્રિન્સિપાલ અને ક્લાસ ટીચરને અત્યારથી જ સૂચના આપવાની વાત કરી છે કે દરેક વિદ્યાર્થી માસ્ક ફરજિયાત પહેરીને આવે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને ખાસ કરીને બ્રેકની અંદર દરેક વિદ્યાર્થી પોતાનો જ નાસ્તો જે છે એનો નાસ્તો લે, પોતાની જ પાણીનું બોટલ જે બોટલનું પાણી પીવે અને કોઈ પણ પ્રકારની ભીડ ન કરે એ પ્રકારની સૂચના અમે શિક્ષકોના માધ્યમથી વાલીઓને અને વિદ્યાર્થીઓને આપી છે. અને ખાસ કરીને જે અમે બોર્ડ પણ બેનર પણ દરેક સ્કૂલોમાં લગાવ્યા છે કે કોવિડની પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના વિદ્યાર્થીને કોઈ તકલીફ હોય તો તાત્કાલિક એ ક્લાસ ટીચરનો સંપર્ક કરે અને ક્લાસ ટીચર અને પ્રિન્સિપાલોને અમે દરેક નજીકના આપના PHC CHC છે એના નંબર, નજીકની કોવિડની આપની હોસ્પિટલો અને આપણા જિલ્લાનો કંટ્રોલ રૂમ જે અમે ચલાવીએ છીએ એના નંબરો પણ અમે દરેક સ્કૂલોને આપ્યા છે. તો આ પ્રકારની કોવિડની પણ કોઈ પરિસ્થિતિમાં આપને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ અને આપનું વહીવટીતંત્ર સંપૂર્ણ અમને સહયોગ આપી રહ્યું છે. તે એ સૂચના પણ અમે વિદ્યાર્થીઓને આપીએ છીએ કે ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનમાં પણ વિદ્યાર્થી આવતા જતા હોય ત્યારે માસ્ક ફરજિયાત પહેરે અને જે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું હોય એને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવાનું હોય એનું એ લોકો પાલન કરે.